हेलो स्टूडेंट्स, एबल क्लासेस राधनपुर में तमारू स्वागत छे। आज आप धोरण त्रण ग्रामर में लेसन नंबर 7 एंड मेनी विषय शीखवाना छे, जे तमे ध्यान पूर्वक शीखजो। अने जो तमने आ वीडियो गमे तो लाइक करजो, शेर करजो ने सब्सक्राइब करजो। हो लेसन नंबर 7 એટલે કે પાર્ટ 7 વન એન્ડ મેની। વનનો મતલબ થાય બાળકો, એક, એન્ડ એટલે અને, મેની એટલે ઘણા અથવા અનેક। તો ચલો એના સ્પેલિંગ શીખીએ। ઓ એની, વન એટલે એક અથવા એક વચન, એ એન ડી એન્ડ, એન્ડ એટલે અને, એમ એ એન વાય મેની, મેની એટલે ઘણા અથવા અનેક અથવા બહુવચનમાં વપરાય મેની। બાળકો વન એટલે એક વસ્તુ ગણાય, મેની એટલે કરતાં વધારે। સમજાઈ ગયું? ચલો હવે તેનો પાઠ શીખીએ। કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ, એક કૌંસમાં ઓ એની વન હોય તો તે એક વચનમાં છે, તેથી તેની પહેલાં એ કે એન આર્ટિકલ મૂકવો જોઈએ। બાળકો તમને અહીં વન અને મેની લખેલું દેખાય છે, તેને જે એકવચન અને બહુવચન લખેલું દેખાય છે। અ પેન એટલે એક પેન, પેન્સ એટલે વધારે પેનો। બાળકો એકવચનમાં અ કે એન લાગે, બહુવચનમાં એસ કે ઈએસ કે આઈએસ કે વીએસ લાગે। પણ બાળકો આ ચેપ્ટરમાં આપણે ખાલી એસ ને ઈએસ વિશે શીખવાના છીએ। હો એન એપલ એટલે એક સફરજન, એપલ્સ એટલે વધારે સફરજન। તે જ વસ્તુ પ્રાણી, પક્ષી કે માણસ, એક એટલે કે ઓ એની વન નહીં હોય પણ એક કરતાં વધારે એટલે કે અનેક, કૌંસમાં એમ એ એન વાય મેની એટલે ઘણા હોય તો તે બહુવચનમાં છે તેમ કહેવાય। તો બાળકો હવે તમને ખબર પડી ગઈ ને કે એકવચનમાં અ કે એન લાગે અને બહુવચનમાં એસ લાગે। જો અ પેન એટલે એક પેન છે, પેન્સ એટલે વધારે પેન છે, એન એપલ એટલે એક સફરજન છે, એપલ્સ એટલે વધારે છે। બહુવચન નામ પહેલાં અ કે એન કદી મૂકશો નહીં। જો બાળકો તમને અહીં એકવચનમાં અ પેન ને એન એપલ દેખાય છે પણ બહુવચનમાં પેન્સ અને એપલ્સ દેખાય છે ને, એટલે એની આગળ તમને એક એન દેખાતું નથી, બહુવચનમાં એક એન લાગે નહીં, એસ કે ઈએસ કે આઈએસ કે વીએસ જ લાગે। હો બાળકો, બાળકો એમ તો બહુવચનના 7 નિયમો છે પણ આ લેસનમાં આપણે 2 નિયમ જ શીખવાના છીએ, એક એસ ને એક ઈએસ ક્યારે લાગે તે। તો ચલો પહેલાં એસ વિશે શીખીએ। એસ મોટાભાગના જાતિવાચક શબ્દોને બહુવચનમાં ફેરવવા માટે શબ્દને અંતે એસ મૂકવામાં આવે છે। બાળકો અહીં તમને ડાબી બાજુ એક તીર દેખાય છે, એને જે એક મરઘીનું બચ્ચું દેખાય છે, જમણી બાજુ 2 તીર દેખાય છે, તેને જે 2 મરઘીના બચ્ચા દેખાય છે। તો જો તીરને અંગ્રેજીમાં એરો કહેવાય, તો એક તીર છે એટલે એની આગળ એન એરો લાગ્યો। કેમ લાગ્યું બાળકો? કારણ કે બાળકો એરોનો પહેલો અક્ષર એ છે જે સ્વરમાંથી છે, સ્વર કયા છે? એ ઈ આઈ ઓ યુ। જો બાળકો તમને એ ઈ આઈ ઓ માંથી દેખાય તો તમારે એન લગાડવું, અને જો બીજા અક્ષર આવે તો તમારે અ લગાડવું। જો બાળકો તમને એન એરોની જે અ હેન દેખાય છે, તો અ હેન એટલે એક મરઘી છે, તો જો એક મરઘી છે તો અ લગાવ્યું, અને એમાં એ છે ને એ ઈ આઈ યુ માંથી નથી એટલે શું લગાવ્યું? અ, સમજાઈ ગયું? અને જો એની સામે વધારે મરઘીઓ દેખાય છે, 2 મરઘીઓ દેખાય છે ને, તો એને કહેવાય હેન્સ, એચ ઈ એન એસ, જો પાછળ એસ લગાડ્યું આપણે, સમજાઈ ગયું? એટલે એસ લગાવી દેવાનું, તો હેન્સ થઈ જાય। અ હેન એટલે એક મરઘી, અને હેન્સ એટલે 2 મરઘી અથવા વધારે મરઘીઓ। તો ચાલો બાળકો હવે આપણે નિયમ નંબર 2 ઈએસ વિશે શીખીએ। જો અહીં તમને ઈએસ લખેલું દેખાય છે,
જે જાતિવાચક શબ્દને અંતે એટલે કે છેલ્લે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ આવે તો તે શબ્દને બહુવચનમાં ફેરવવા એસ મૂકવામાં આવે છે. તો જો બાળકો, તમને અહીં એક ડીશ દેખાય છે, એક ડીશને અ ડીશ કહેવાય, એક વચન છે. એટલે જો એ સામે બે ડીશ દેખાય છે તેમાં એસ લગાયું. કેમ લગાયું? કારણ કે પાછળ એસ જ છે, એટલા માટે. અહીં બાળકો, તમને એક મેંગો એટલે કે એક કેરી દેખાય છે. તો એક મેંગોમાં શું લાગે? અ મેંગો. એક હોય તો અ લાગે ને, અને જો તેની સામે બે કેરીઓ દેખાય છે તો મેંગોઝ. તો અહીંયા કેમ ઈએસ લાગ્યું? કારણ કે પાછળ ઓ છે. આપણે હાલ નિયમ શીખ્યા ને કે જો છેલ્લે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ હોય તો શું લગાવું? ઈએસ. તો આપણે ઓ હતું તો ઈએસ લગાવી દીધું. સમજાઈ ગયું? અ મેંગો એટલે એક કેરી, ને મેંગોઝ એટલે વધારે કેરીઓ, અ ડીશ એટલે એક થાળી, અને ડીશીઝ એટલે વધારે થાળીઓ. સમજાઈ ગયું? ઓ એની વન, વન એટલે એક અથવા એક વચન. એમ એન વાય મેની, મેની એટલે અનેક અથવા ઘણા એટલે બહુવચન. અહીં બાળકો, તમને એક સફરજન દેખાય છે, તો એને એને અંગ્રેજીમાં શું કહેવાય? એપલ. તો એપલનો પહેલો અક્ષર સ્વર છે, તો શું લાગશે? એન એપલ. જો અહીં તમને એન એપલ લખેલું દેખાય છે ને, તો હવે શું કરવાનું? જો એની સામે તમને વધારે એપલ દેખાય છે તેને શું કહેવાય? એપલ્સ. એપલ્સ એ એન એ ડબલ પી એલ ઈ. એન એપલ એટલે એક એપલ, એટલે એક સફરજન. એ ડબલ પી એલ ઈ ને એસ લગાવી દો એટલે એપલ્સ, એટલે ઘણા બધા સફરજન. સામે તમને પાંચ સફરજન દેખાય છે ને, તો શું આવશે? એપલ્સ. સમજાઈ ગયું બાળકો? તમને અહીં એક કાર દેખાય છે. એક કારને અંગ્રેજીમાં અ કાર કહેવાય, કારણ કે અહીં સી વ્યંજન છે, એટલા માટે અહીં અ લાગ્યું. સામે તમને બે કાર દેખાય છે, તો એમાં કાર્સ કહેવાય, કાર સી આર એસ કાર્સ એટલે મોટરો. જો બાળકો, તમને ઘોડ દેખાય છે, એને કહેવાય એન આઉલ. કેમ અહીંયા એન આઉલ કીધું? કારણ કે અહીં ઓ છે, ઓ એ આયુ માંથી છે, એટલે શું લાગશે? એન આઉટ એટલે કે એક ઘોર. સામે તમને ત્રણ ઘોર દેખાય છે, તેને આઉલ્સ કહેવાય. ઓ ડબલ્યુ એલ એસ બહુવચનમાં આપણે શીખ્યા ને, તો અત્યારે એસ શીખશું. એસ લગાયું બાળકો. ડાબી બાજુ તમને એક ઘડિયાળ દેખાય છે, એને વોચ કહેવાય. તો વોચમાં ડબલ્યુ છે, એટલે શું લાગે? અ વોચ. જમણી બાજુ તમને ત્રણ ઘડિયાળ દેખાય છે, તો વોચ ડબલ્યુ એટી સી એચ વોચ, એને ઈએસ લાગે, કારણ કે સી એચ આવી ને છેલ્લે, તો શું લાગશે? ઈએસ. આપણે શીખ્યા હતા ને એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ ને હોય તો ઈએસ લગાડવું, અહીં સી એચ છે તો ઈએસ લગાડી દો. તો શું કહેવાનું? વોચીઝ. જો ડાબી બાજુ અ વોચ એટલે એક ઘડિયાળ, અને વોચીઝ એટલે વધારે ઘડિયાળ, બે હોય તો બી વોચીસ કહેવાય, દસ હોય તો પણ, એક કરતાં વધારે હોય તો વોચીસ કહેવાનું. સમજાઈ ગયું? ડાબી બાજુ બાળકો તમને અ બોક્સ દેખાય છે, એક ખોખું. અ બોક્સ એટલે એક ખોખું. અહીં બી વ્યંજન છે એટલે અ લાગ્યું. જો જમણી બાજુ તમને ચાર બોક્સ દેખાય છે, તો અહીં એક્સ છે એટલે યસ લાગ્યું ને બાળકો, તો બોક્સીસ. બીઓ એક્સ ઈએસ, બોક્સીસ એટલે ખોખા. અ બોક્સ એટલે એક ખોખું, અને બોક્સીસ એટલે ઘણા બધા ખોખા. ડાબી બાજુ અ ગ્લાસ દેખાય છે, ગ્લાસમાં જી છે એટલા માટે, જી વ્યંજન છે એટલા માટે અ લાગ્યું. અ ગ્લાસ એટલે એક પ્યાલો અથવા એક ગ્લાસ. અને સામે જમણી બાજુ પાંચ ગ્લાસ દેખાય છે, જી એટલે ડબલ એસ, ડબલ એસ આવ્યો તો ઈએસ લાગશે એટલે ગ્લાસીસ. અ ગ્લાસ એટલે એક ગ્લાસ, ને ગ્લાસીસ એટલે વધારે ગ્લાસ. સમજાઈ ગયું બાળકો? ફન ટાઈમ. ચિત્ર જોઈ
શબ્દો બહુવચનમાં લખો. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. જો છેલ્લે એસ ડબલ એસ 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 સી એચ એક્સ કેવો હોય તો એસ લગાડવું, ને બીજા બધા અક્ષર હોય તો બાળકો એસ લગાડવું. હો, સમજાઈ ગયું? ચાલો આપણે એક્ઝામ્પલ એટલે ઉદાહરણ શીખીએ. બાળકો, અહીં તમને ત્રણ ખાના દેખાય છે. પહેલામાં એક વસ્તુ છે એટલે એક વચન છે, બીજામાં વધારે વસ્તુ છે એટલે બહુવચન છે, અને ત્રીજામાં ખાલી જગ્યા છે. બાળકો, એમાં આપણે બહુવચનમાં એસ કે એસ લાગશે તે લગાડવાનું છે. તો જો બાળકો, અહીં તમને એક છત્રી દેખાય છે, તેની નીચે લખેલું છે એન અમ્બ્રેલા. જો એક વસ્તુ હોય તો ઓ કે એન લગાડવું. હો બાળકો, તો અહીં યુ છે એટલે સ્વરમાંથી છે એટલે એન અમ્બ્રેલા આવ્યું. અને એની બાજુમાં ત્રણ છત્રીઓ છે અને એની બાજુમાં ખાલી જગ્યા છે. બાળકો, અમ્બ્રેલામાં છેલ્લો અક્ષર એ છે. એ છે એટલે શું લાગશે? બહુવચનમાં એસ કે એસ લાગે. તો આપણે શીખ્યા હતા ને એસ ડબલ એસ 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 સી એચ એસ કેવો હોય તો એસ લગાડવું. અહીં એસ ડબલ એસ 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 સી એચ એસ કેવો નથી, એ છે, એટલા માટે શું લાગશે? એસ, એટલે અમ્બ્રેલા થઈ ગયું. બાળકો, અહીં ડાબી બાજુ તમને ટોમેટો લખેલું દેખાય છે. બાળકો, બાજુમાં વધારે ટામેટા છે, ટોમેટોઝ. કેમ ટોમેટોઝ થયું બાળકો? કારણ કે અહીં છેલ્લે ઓ છે. ઓ હોય તો ઈએસ લાગે, તો ટીઓ એમ એ ટીઓ ને ઈએસ લગાવી દો એટલે ટોમેટોઝ થઈ ગયું. બાળકો, એક ટમાટું એટલે અ ટોમેટો, અને વધારે ટામેટા એટલે ટોમેટોઝ. અહીં ડાબી બાજુ એક સફરજન દેખાય છે, એને એન એપલ કહેવાય. એન એપલ એટલે એક સફરજન. અહીં એ યુમાંથી છે એટલે એન એપલ લાગ્યું. અને બાજુમાં એપલ્સ, કારણ કે ઈ છે તો એસ જ લાગશે, એપલ્સ લખી દેવાનું. બાળકો, જો બાળકો, અહીં ડાબી બાજુ ઓડિશ દેખાય છે, અહીં ડી વ્યંજન છે એટલે અ લાગ્યું. ઓડિશ એટલે એક ડીશ. અને બાજુમાં ત્રણ થાળીઓ દેખાય છે, ત્રણ ડીશ. તો એને ડી આઈ એસ એચ હતું ને બાળકો, એસ એચ આવ્યું તો શું લાગે? આપણે શીખ્યા ને એસ લાગશે કે ઈએસ? તો બાળકો, અહીં ઈએસ લાગશે. તો ડીસીઝ તો અહીંયા લખેલું જ છે ને, આ રીતે તમારે લખી દેવાનું. હો, જો નીચે તમને બેન્ચ દેખાય છે, અ બેન્ચ એટલે એક પાટલી. અહીંયા બીસ વ્યંજન છે એટલે અ લાગ્યું. બાળકો, બાજુમાં બે બેન્ચ દેખાય છે, એને કહેવાય બેન્ચીસ. બી એન સી એચ, અહીંયા સી એચ આવ્યું એટલે હવે શું લાગશે? ઈએસ. તો બેન્ચીસ લખી દેવાનું. અહીં ડાબી બાજુ એક પતંગ દેખાય છે બાળકો, એને અ કાઈટ કહેવાય. સામે પાંચ પતંગો દેખાય છે, કે આઈ ટી છે તો એસ લગાવી દો એટલે કાઇટ્સ, એટલે વધારે પતંગો થઈ ગઈ ને બાળકો. નીચે અ બુક એટલે એક પુસ્તક દેખાય છે, અને બાજુમાં છ બુક એટલે વધારે છે ને, એટલે બુક્સ. બી ડબલ ઓ કે, કે છે તો શું લાગશે બાળકો? એસ. આપણે શીખ્યા હતા ને કે એસ ડબલ એસ 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 સી એચ એક્સ ને ઓ હોય તો જ એસ લાગે. અહીં પણ કે છે, એસ કે ડબલ એસ કે એસ સી એચ કે એક્સ કે ઓ નથી, એટલા માટે અહીં એસ લાગશે. હવે તો તમને સમજાઈ ગયું હશે બાળકો. અહીં બાળકો તમને એક પોટેટો દેખાય છે, એક બટાકું, એને પોટેટો કહેવાય. પોટેટોમાં પી છે એટલે અ લાગ્યું, પી વ્યંજન છે એટલા માટે અ લાગ્યું. બાળકો, સામે તમને ઘણા બધા પોટેટોઝ દેખાય છે, તો જો એનો સ્પેલિંગ શું થાય? પી ઓ ટી એ ટી ઓ. તો ઓ આવ્યું તો શું શું લાગશે બાળકો? એસ કે ઈએસ? તો આપણે શીખ્યા હતા ઈએસ લાગશે. તો પોટેટો ને વધારે હોય તો પોટેટોઝ. હવે જો બાજુમાં નીચે અ મેંગો એટલે કેરી દેખાય છે, અ મેંગો એટલે એક કેરી. અહીં એમ વ્યંજન છે એટલે અ લાગ્યું. બહુવચનમાં જો બાળકો, એમ એન જી ઓ પાછું ઓ આવ્યું તો આપણે પાછા શું લગાવી દેવું? ઈએસ. મેંગોઝ, અ મેંગો એટલે એક કેરી, મેંગોઝ એટલે વધારે કેરી. જો નીચે ઝાડ દેખાય છે બાળકો, એને કહેવાય અ ટ્રી. ટ્રીમાં ટી વ્યંજન છે એટલે અ લાગ્યું. બાજુમાં બે ઝાડ દેખાય છે, વધારે છે એટલે ટ્રીઝ થશે. તેનો સ્પેલિંગ શું બનશે? ટી આર ડબલ ઈ છે તો
તો શું લાગશે? એસ જ લાગશે ને બાળકો. ટ્રીઝ અ ટ્રી એટલે એક ઝાડ, અને ટ્રીઝ એટલે વધારે ઝાડ. જો બાળકો, અહીં તમને એક ગ્લાસ દેખાય છે તો અ ગ્લાસ, અહીં જી છે તો અ લાગ્યું, અને વધારે ગ્લાસ દેખાય છે બાજુમાં તો ગ્લાસીસ, જી એટલે ડબલ એસ આવ્યું તો શું લાગશે? ઈએસ. એસ લાગશે ને, ઈએસ જ લાગશે હો બાળકો. અહીં જો નીચે તમને એક ચેર દેખાય છે, એક ચેર એટલે એક ખુરશી, તો અહીં ચેરમાં સી છે, વ્યંજન છે એટલે અ ચેર આવ્યું. બાજુમાં બે ચેર દેખાય છે, સી એચ આઈ આર, આર આવ્યું એટલે શું લાગશે? એસ. ચેર્સ એટલે ખુરશીઓ, અ ચેર એટલે એક ખુરશી, ને ચેર્સ એટલે ખુરશીઓ. અ વોચ એટલે એક ઘડિયાળ, અહીં ડબલ્યુ છે એટલે અ લાગ્યું. બાજુમાં વધારે ઘડિયાળ દેખાય છે એને વોચીસ કહેવાય. ડબલ્યુ એટી સી એચ, સી એચ આવ્યું તો એસ લાગશે, તો વોચીસ. વોચીસ એટલે ઘણી બધી ઘડિયાળો, અ વોચ એટલે એક ઘડિયાળ, ને વોચીસ એટલે ઘણી બધી ઘડિયાળો. જો બાળકો, તમને અહીં અ બોક્સ દેખાય છે, અ બોક્સ એટલે એક ખોખું. બાજુમાં વધારે બોક્સો દેખાય છે, અને બી ઓ એક્સ, તો એક્સ આવ્યું તો એસ લાગશે એટલે બોક્સીસ લખેલું છે ને બાળકો. અ બોક્સ એટલે એક ખોખું, અને બોક્સીસ એટલે વધારે ખોખા. જો તમને એક બિલાડી દેખાય છે એને અ કેટ કહેવાય, સી વ્યંજન છે એટલે અ કેટ લાગ્યું. બાજુમાં વધારે બિલાડીઓ છે એટલે કેટ્સ, સી એ ટી, અને અહીં ટી છે એટલે એસ લાગશે બાળકો. અને નીચે એક ફોક્સ એટલે એક શિયાળ દેખાય છે, એને અ ફોક્સ કહેવાય. કેમ કે એ એફ વ્યંજન છે એટલે અ લાગ્યું બાળકો. બાજુમાં વધારે શિયાળો દેખાય છે, તો એફ ઓ એક્સ હતું, એક્સ આવ્યું તો એસ લાગે ને, એટલે શું લાગે? ફોક્સીસ. અ ફોક્સ એટલે શિયાળ, અને ફોક્સીસ એટલે શિયાળો. બાળકો, અહીં તમને ડાબી બાજુ અ બનાના એટલે કેળું દેખાય છે. બનાનામાં બી વ્યંજન છે એટલે અ લાગ્યું, અને અહીં વધારે બનાના છે તો બી એ એન એ એન એ, તો એ આવ્યું તો એસ લાગશે ને. બનાનાસ એટલે કેળા, અ બનાના એટલે કેળું, અને બનાનાસ એટલે કેળા. નીચે જો એક ભેંસ દેખાય છે એને બફેલો કહેવાય. બફેલોમાં બી વ્યંજન છે એટલે અ બફેલો કીધું. અને અહીં જો વ્યંજન ભેંસો વધારે છે એટલે બફેલોઝ, બી યુ ડબલ એફ એ એલ ઓ, ઓ આવ્યું તો શું લાગશે બાળકો? ઈએસ, બફેલોઝ. અ બફેલો એટલે એક ભેંસ, અને બફેલોઝ એટલે વધારે ભેંસો. અહીં બાળકો, તમને એક બ્રિંજલ દેખાય છે. બ્રિંજલમાં બી વ્યંજન છે એટલે અ લાગ્યું. બાજુમાં ત્રણ બ્રિંજલ દેખાય છે, તો બી આર આઈ એન જે એ એલ, એલ છે એટલે એસ લાગશે. બ્રિંજલ્સ એક એટલે રીંગણા, એક રીંગણ હોય તો અ બ્રિંજલ બોલવું, અને વધારે હોય તો બ્રિંજલ્સ. નીચે જો બાળકો, એક ડ્રેસ દેખાય છે તો અ ડ્રેસ, તો અહીંયા ડી વ્યંજન છે એટલે અ લાગ્યું એટલે અ ડ્રેસ. અહીંયા બાજુમાં ત્રણ વધારે ફરાક દેખાય છે ડ્રેસ, તો શું થશે? ડ્રેસીસ, ડી આર ઈ ડબલ એસ ઈ એસ, કારણ કે બાળકો અહીં છેલ્લે ડબલ એસ છે એટલા માટે ડી આર ઈ ડબલ એસ, તો ઈ એસ લાગે ને બાળકો. ડ્રેસ એ અ ડ્રેસ એટલે એક ડ્રેસ, અને ડ્રેસીસ એટલે ઘણા બધા ડ્રેસો. સમજાઈ ગયું બાળકો? ચિત્રોમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. બાળકો, તમને અહીં હાથીનું ચિત્ર દેખાય છે ને, એને એલિફન્ટ કહેવાય. તેમાં તમારે રંગ પૂરી દેવાનું છે. મેં પૂર્યું નથી, પણ તમારે પૂરી દેજો હો. બાળકો, તમે આ રીતે કલર પૂરી દેજો હો. ચાલો હવે કવિતા ગાઈએ. ધ એલિફન્ટ સો બિગ સો ફેટ, હી વોક્સ લાઇક ધીસ એન્ડ હી વોક્સ લાઇક ધેટ, હી હેઝ નો હેન્ડ્સ બટ વોટ a long nose. The elephant so big so fat, he walks like this and he walks like that, he has no hands but what a long nose. બાળકો, અહીં આપણો લેસન નંબર 71 એન્ડ મેની પૂર્ણ થાય છે, અને અહીં આપણી ગ્રામર પાર્ટ 1 એટલે કે પ્રથમ સત્ર પૂર્ણ થાય છે. હવે આપણે દ્વિતીય સત્રમાં નેક્સ્ટ વિડીયોમાં મળીશું.
See you next time.